ઓફ વડોદરા. એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશના મામલે ફરીથી વિવાદ સર્જાયો છે. કોમન એક્ટ આવ્યા પછી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે અત્યાર સુધી વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને 50% પણ પ્રવેશ આપવામાં આવતો હતો. સ્થાનિક વિદ્યાર્થીઓના અનામતનો કવોટા હટવાની શંકાએ વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે એનએસયુઆઈ દ્વારા મુખ્ય ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્થાનિક વિદ્યાર્થીઓનો કવોટા જાળવી રાખવા વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. ત્યારે થાળી અને વેલણ વગાડી તંત્રને જગાડવાનો વિદ્યાર્થીઓએ પ્રયાસ કર્યો હતો. આજ રોજ એનએસઓ દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે થાળી અને ચમચી વગાડીને યુનિવર્સિટીના 27 જે ઊંઘમાં બેસેલા છે તેમનો જગાડવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે ગઈ વખતે પણ આજ જે 27 છે તે યુનિવર્સિટીના ચીરહરણ માટેના પ્રયાસો કર્યા હતા. આ વખતે પણ જે 50% કાયદો વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળશે તેવી 27 દ્વારા વાત કરવામાં આવી છે તે તદ્દન ખોટી છે. કારણ કે જે સયાજીરાવ યુનિવર્સિટી છે એ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે વિદ્યાર્થીઓને દાનમાં ભેટમાં આપેલી યુનિવર્સિટી છે. એમનો એક જ ઉદ્દેશ હતો કે વડોદરાનો કોઈ પણ વિદ્યાર્થીને ભણવા માટે બહાર ના જવું પડે અને ઓછી ફીસે સારું શિક્ષણ મેળવી શકે તેના માટે આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. પણ આજે સત્તા પર બેઠેલા 27 યુનિવર્સિટીનું ચેરહરણ કરી રહ્યા છે, પ્રાઇવેટાઇઝેશન કરી રહ્યા છે અને વડોદરાની આજુબાજુ જે યુનિવર્સિટીઓ અને રાજમાતાને પણ આવેદનો આપ્યા અને જે કાયદો લાયા હતા તે 27 પાછો લેવો પડ્યો હતો. પણ આજે સત્તાની પૈસાની લાલચે આ લોકો ફરીથી આ કાયદો લેવા જઈ રહ્યા છે. તેથી ધ્યાનમાં લઈને આજે એનએસયુએ ફરી આવ્યું છે મેદાનમાં અને જો 27 આ નિર્ણય પાછો નહીં લે તો આવનારા દિવસમાં એનએસયુ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે અને જ્યાં સુધી કાયદો પાછો નહીં લે તો એનએસયુએ ભગતસિંહનો માર્ગ પણ અપનાવશે અને વિરોધ કરશે. વારંવાર રજૂઆત કરવા તમે હેડ ઓફિસ ખાતે પહોંચ્યો ત્યારે પોલીસને બોલાવી લેવામાં શું કહેશો? યુનિવર્સિટીના જે વીસી સાહેબ છે સૌથી પહેલાં તો એ કોઈને મળતા નથી અને તે તેમના મનમાં મોટા મિનિસ્ટર હોય, પ્રાઇમ મિનિસ્ટર હોય કે જે સીએમ હોય એ રીતનો વર્તાવ કરે છે. કારણ કે વાઇસ ચાન્સેલર તે વિદ્યાર્થીઓની વાત સાંભળવા માટે હોય છે, ના કે વિદ્યાર્થીઓને ગુંડા કે આતંકવાદીઓ સમજીને પોલીસ આગળ કરવાનો. અમે વિદ્યાર્થી નેતાઓ છીએ, વિદ્યાર્થીઓને જે તકલીફો છે તેને રજૂઆત કરવા માટે અમે આવતા હોય છે, ના કે યુનિવર્સિટીના કોઈ ઝઘડો માટે કે કોઈ ખરાબ વર્તન માટે. એટલે તમે જોઈ શકો છો કે આજ વીસી જ્યારે પોલીસ પ્રોટેક્શન માંગીને અમારા સામે ગેરવર્તન કરી રહ્યો તે યુનિવર્સિટી માટે કેટલી ખરાબ વાત છે.